સુરતમાંથી ડ્રગ્સ પકડવા મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાનો દાવો. કહ્યું, પંજાબ સરકારે આપેલી માહિતીના આધારે જ ગુજરાત પોલીસે ડ્રગ્સ પકડ્યું. અમે અનેક માહિતી ગુજરાત સરકારને આપી છે. ગુજરાત બન્યું છે ડ્રગ્સનું એન્ટ્રી પોઈન્ટ. જૂનાગઢના માણાવદરમાં બુદ્ધિજીવી વર્ગ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું નિવેદન. કહ્યું, ખેડૂતોની મગફળીના ટેકાના ભાવ નક્કી કરી દેવાયા છે. હજુ વધારે મગફળીના પાક માર્કેટમાં આવવાની વાર છે. સમય આવે ફરી એક વખત ખરીદી શરૂ કરાશે. દાહોદમાં ગુરુ ગોવિંદ સમાધિધામમાં સન્માન સમારોહમાં પૂર્વ ધારાસભ્ય મહેશ ભુરિયાએ જાલોદ વિધાનસભા બેઠક જીતવાનો દાવ કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય હોવાને પગલે જાલોદ વિકાસ અટક્યો હોવાનો આરોપ લગાવ્યો. અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અસીમ પંડ્યાનું રાજીનામું. હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાની માન્યતા આપવા રાજ્યપાલને લખેલા પત્રથી વિવાદ ચાલતો હતો. હાઈકોર્ટના કેટલાક વકીલોએ જ વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન ઇસરોમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક થઈ છે. ગુજરાત કેડરમાંથી કેન્દ્ર ડેપ્યુટેશનમાં નિમણૂક થઈ છે. તો ગુજરાતના આઈએએસ ઓફિસર અને રાષ્ટ્રપતિના પૂર્વ સેક્રેટરી અજય ભાદુની દિલ્હી ચૂંટણી પંચમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક થઈ. વેપારીઓના ઇન્કમટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરાવવાની મુદત 7 ઓક્ટોબર સુધી લંબાવાઈ. 30 સપ્ટેમ્બરે મુદત પૂર્ણ થતી હતી. આઈટીનું સર્વર સ્લો થતા વેપારીઓના રિપોર્ટ અપલોડ ન થયા. સીબીડીટી રજૂઆત કરતા આ નિર્ણય લેવાયો. ગુજરાતનું જીએસટી કલેક્શન 5 માસમાં 56,679 કરોડ થયું. ગત વર્ષની તુલનાએ 27% વધારો. કોરોના કાળની અસર પૂર્ણ થતા આર્થિક પ્રવૃત્તિમાં પણ વધારો થયો. ત્યવહાર ટાણે જ લીલા શાકભાજી કઠોળ અને લોટના ભાવમાં વધારો થયો. કઠોળના ભાવમાં કિલો 20-40 સુધીનો વધારો થયો, જ્યારે ચણાનો લોટ મોંઘો થતા ફરસાણના ભાવ 450 રૂપિયા નજીક પહોંચ્યા. રાજ્યના આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમિટાઈ. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સાથે મુલાકાત બાદ હડતાળના અંતની જાહેરાત કરાઈ. કર્મચારીઓની વિવિધ માંગણીઓ પર સરકાર સહમત. જો સરકાર સમયસર ઠરાવ અને આદેશ નહીં કરે તો ફરી આંદોલનની ચીમકી. મહેસાણામાં કડી ઇન્ચાર્જ પીઆઈ સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ. ફરજ દરમિયાન બેદરકારી દાખવતા કાર્યવાહી. કડીના વિડજ ગામે દેશી દારૂનો જથ્થો ઝડપવા મુદ્દે કાર્યવાહી. 3 આરોપીઓ સાથે 2.5 લાખથી વધુનો દેશી દારૂ ઝડપ્યો હતો. રાજ્યની તમામ શૈક્ષણિક કચેરીના અધિકારી અને કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે ખાદી ખરીદવા સૂચના. 15 ઓક્ટોબર સુધી ખાદી ખરીદવાનો શિક્ષણ વિભાગનો પત્ર. ખાતરના ભાવ વધારા પર મનસુખ માંડવિયાનું નિવેદન. કહ્યું, આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધારો છતાં સરકારે ભાવ વધારો નથી કર્યો. ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે ભાવ નથી વધાર્યા. સરકાર પર ખાતરની સબસિડીનો 2.5 લાખ કરોડનો બોજો. જામનગરમાં કાલાવડ યાર્ડ બહાર ખેડૂતોના વાહનોની લાંબી લાઇન. યાર્ડ બહાર 1 કિલોમીટર સુધી વાહનોની કતાર. કપાસ મગફળી સહિતની જણસી વેચવા વહેલી સવારથી ખેડૂતો આવ્યા. નેશનલ ગેમ્સમાં હિનાબેન ખલીફા રેસલિંગમાં મેડલ જીતનાર બીજી ગુજરાતી બની. 53 કિલોગ્રામ કેટેગરીમાં જીત્યો બ્રોન્ઝ. રેસલિંગનો પ્રથમ મેડલ નયના રાણાએ વર્ષ 1999માં મણિપુરમાં જીત્યો હતો. ગુજરાતનો પર્યટન ઉદ્યોગ પુનઃસ્થિતિમાં આવી ગયો છે. ઐતિહાસિક સ્મારકો જોવા આ વર્ષે 167% વધુ પ્રવાસી આવ્યા. રાણકી વાવ પ્રવાસીઓની પ્રથમ પસંદ. અડાલજની વાવ બીજા અને મોઢેરા સૂર્ય મંદિર ત્રીજા ક્રમે. અમદાવાદમાં સાયન્સ સિટીમાં ડ્રોન શો અને લાઈવ મ્યુઝિકનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ડ્રોન શોમાં ગાંધીજી ગુજરાત સહિત વિવિધ આકૃતિ દર્શાવાઈ. વડોદરાના પાદરામાં રાજપૂત યુવા શક્તિ સંગઠને મહારાણા પ્રતાપની શોભાયાત્રા યોજાઈ. મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણના સંદર્ભે બાઇક રેલી યોજાઈ. દશેરાએ કરાશે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ. TV9ના રિપોર્ટર જિજ્ઞેશ પટેલે કોરોના વોરિયરનો એવોર્ડ એનાયત કરાયો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના નવા નિમાયેલા પ્રમુખ જીતેન્દ્ર શાહે સન્માન કર્યું. જિજ્ઞેશ પટેલે કોરોના કાળમાં સતત રિપોર્ટિંગ કરી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોની કામગીરીને લોકો સમક્ષ રજૂ કરી હતી. કામગીરી દરમિયાન જિજ્ઞેશ પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા.
અમદાવાદમાં ગિરીશ પટેલ સ્મરણાંજલિ કાર્યક્રમમાં તિસ્તા સીતલવાડે હાજરી આપી વર્ષ 2018માં હ્યુમન રાઇટ વકીલ ગિરીશ પટેલનું નિધન થયું હતું। 2018થી ગિરીશ પટેલની સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન થાય છે। બોટાદના સાળંગપુરની કાયાપલટ થશે। દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા સ્થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। પ્રતિમાનું વજન 30,000 કિલો 5,000 વર્ષ સુધી પ્રતિમા અડીખમ રહેશે।